લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે, જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકની 69.15% મતદાન થયું અને 12,59,760 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આવતીકાલે મતગણતરી હાથ ધરનાર છે, ત્યારે ચૂંટણી અધિકારીઓ પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને લગભગ સાંજ સુધી આ મતગણતરી ચાલશે. શાંતિપૂર્ણ રીતે મતગણતરી હાથ ધરાય તે માટે 1,000 જિલ્લા પોલીસ જવાનો, 24 જિલ્લા સીઆરપીએફના જવાનો બંદોબસ્તમાં ખડકી દેવાયા છે. આ મતગણતરીમાં 7 વિધાનસભામાં 18 થી લઈને 28 રાઉન્ડની મતગણતરી થશે. છોટાઉદેપુર લોકસભા ચૂંટણીનું જે મતદાન થયું છે તે 69.15% જેટલું મતદાન થયું છે અને 12,59,760 જેટલા મતદારોએ મતદાન કર્યું છે. ત્યારે આવતીકાલે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરનાર છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે હાલ સરકારી પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે. હાલ અહીંયા જે અધિકારીઓ છે, અધિકારીઓ પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભાની અંદર 7 વિધાનસભાની અંદર અલગ અલગ 18 થી લઈને 28 જેટલા રાઉન્ડની મતગણતરી થનાર છે. આવતીકાલે વહેલી સવારે 8 વાગ્યાથી લઈને મતગણતરી શરૂ થશે અને લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ મતગણતરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.